જે આપણે કીધું કે આલ્કોહોલ અને HCl છે તે આપણે પાઈ શરૂ કરીએ છીએ. તો પહેલા સ્ટેપમાં આપણે આલ્કોક્સી આલ્કોહોલ છે એટલે કે ત્યાં આપણે આ C એક આપણે OH આ જે અહીંયા પ્રોટોનેશન થી OH એટલે બીજો આપણે OR ડેશ નું એટલે આને આપણે કહીએ છીએ આલ્કોક્સી. આ આલ્કોક્સી આ આલ્કોહોલ છે અથવા તો એનું બીજું નામ આપણે જે પહેલો મળે તેને હોમી એસિટાલ કહીએ છીએ. એને કહેવાય હોમી એસિટાલ. પછી પાછું આપણે આ પ્રક્રિયા કરીએ બીજા પણ આલ્કોહોલ વધારે પડતા આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં આપણે કરીએ તો હવે એક જ કાર્બન ઉપર બંને આપણા જે આલ્કોક્સી સમૂહ છે એટલે એક કાર્બન ઉપર બે પ્રકારના સમાન સમૂહો જો આપણે જર્મિનલ આપણે કહીએ છીએ એટલે જર્મિનલ ડાય આલ્કોક્સી આપણને મળે છે. આજે આપણને મળ્યું તે શું મળ્યું તો કે જર્મિનલ ડાય આલ્કોક્સી મળ્યું અને આજે આપણને જર્મિનલ ડાય આલ્કોક્સી મળે છે તેને આપણે કહીએ છીએ એસિટાલ. ને આપણે શું કહીએ છીએ તો કે એસિટાલ કહીએ છીએ એટલે એક કાર્બન જાડે એક કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા હોય સિંગલ બોન્ડ એક કાર્બન જોડે એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી જોડે તો આપણે કીધું કે એને આલ્કોહોલ કહીએ ફિનોલ કહીએ અથવા તો ઇથર કહીએ છીએ. એક કાર્બન જાડે એક ઓક્સિજન દ્વિબંધ થી જોડાયેલો હોય તો દ્વિબંધ થી જોડાયેલો હોય તો આપણે એને કાર્બોનિલ સમૂહ કીધો અને એક કાર્બન સાથે બે ઓક્સિજન હોય અને બે સિંગલ બંધ થી જોડાયેલા હોય અને જો આપણો આલ્ડિહાઇડ હોય તો એવા સમૂહને આપણે કહીએ છીએ એસિટાલ સમૂહ. એને શું આપણે કહીએ છીએ એસિટાલ સમૂહ. અહીંયા એક જ જી આલ્કોક્સી સમૂહ એટલે અર્ધુત થયું છે એટલે એના માટે આપણે કીધું કે હેમી એસિટાલ એટલે આપણે કીધું તે મુજબ આ રીતનું શું થયું ફરી પાછું કે સૌ પ્રથમ આપણે HCl વાયુ વાપરવાનું કારણ આ ઓક્સિજનનું પ્રોટોનેશન અને એ પ્રોટોનેશન કરીએ એટલે એની સક્રિયતાની અંદર શું થશે તો કે વધારો થશે એટલે આપણો OH અને OR ડેશ એટલે અહીંયા બંને છે આલ્કોહોલ પણ છે અને આલ્કોક્સી સમૂહ પણ છે એટલે આપણે એને કીધું આલ્કોક્સી આલ્કોહોલ અને એસિટાલના સંદર્ભમાં અડધું થયું છે એટલે આપણે એને શું કહી દીધું તો કે હેમી એસિટાલ. હવે પાછું એમનું જ્યારે આપણે બીજો મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એસિડની હાજરીમાં તો એ પ્રક્રિયાની અંદર બીજા મોલ આલ્કોહોલની જ્યારે આપણે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરી તો હવે બંને છે તે આપણું OR ડેશ બની ગયું અને એ પ્રક્રિયાની અંદર આપણે આજે મળ્યું તે જર્મિનલ ડાય એક જ કાર્બન ઉપર બે સમાન સમૂહ હોય તો જર્મિનલ બાજુ બાજુના કાર્બન હોય તો તમે જાણો છો તો આપણે એને વિસિનલ કહીએ છીએ. તો આપણું આ છે તે જર્મિનલ બન્યું એટલે જર્મિનલ અને કયો સમૂહ છે તો કે આલ્કોક્સી સમૂહ એટલે ડાયઆલ્કોક્સી અને આ પ્રકારની રચના છે તેને આપણે કહીએ છીએ એસિટાલ. શું કહીએ છીએ એમને એસિટાલ. એવી જ રીતનું કીટોન પણ આ પ્રક્રિયા આપે છે પણ કીટોન સાથેની આ પ્રક્રિયામાં આપણને ચક્રીય સંયોજન મળે છે એટલે એને આપણે કહીએ છીએ કીટાલ. એમને આપણે શું કહીએ છીએ કીટાલ સંયોજન. આ આપણે છે તે આલ્ડિહાઇડની વાત કરી હવે હું છે તે કીટોનની વાત કરું. ધારો કે એની પ્રક્રિયા હું ચોક્કસ ડાય આલ્કોહોલ સાથે કરું છું વિસિનલ ડાય આલ્કોહોલ સાથે એટલે ડાય આલ્કોહોલ એટલે આપણે લઈએ ઇથિલિન ગ્લાયકોલ બરોબર. આ આપણું જે છે તે ડાયોલ છે આપણો પણ ડાયોલમાં આપણે ઇથિલિન ગ્લાયકોલ જે છે એની પ્રક્રિયા આપણે H+ HCl તો આપણે લેવાનું છે HCl વાયુ સ્વરૂપ છે શુષ્ક HCl અથવા વાયુ શબ્દ ના વાપર્યો તો શું હોય તો કે શુષ્ક HCl. શુષ્ક HCl નો અર્થ છે તે દ્રાવણ નહીં પણ કેવો આપણે લઈએ તો કે વાયુ સ્વરૂપ. તો એમાં પણ આપણને આ રીતની એક ચક્રીય રચના જોવા મળશે.
એટલે અહીંયા શું થાય ટૂંકમાં આમાં થાય છે એવું કે આ ઓક્સિજન આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન આટલું બધું છે તે પાણી સ્વરૂપે દૂર થઈ ગયું છે બરાબર આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન આ ઓક્સિજન આટલું છે તે પાણી સ્વરૂપે દૂર થઈ તો આ જે ચક્રીય રચના મળી તે ચક્રીય રચનાને આપણે શું કહીએ છીએ ઓકે એ ચક્રીય રચના જે છે તે ચક્રીય રચનાને આપણે કહીએ છીએ કીટાલ બરોબર એમને શું કહીએ છીએ આપણે તો કે કીટાલ તો આ રીતે આલ્ડિહાઇડ માંથી આપણને એસિટાલ મળે છે અને જે કીટોન છે તે કીટોન માંથી આપણને શું મળે છે તો કે એમાંથી આપણને કીટાલ મળે છે તો આ રીતે આપણે એસિટિક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા પણ જોઈ કે જેમાંથી આપણને આલ્ડિહાઇડ અથવા તો એસિટાલ અથવા તો કીટાલ સંયોજન છે તે મળી આવે છે આનું તમે જળ વિભાજન કરો તો એના જળ વિભાજનથી ફરી પાછો આપણને શું મળી આવે જો આ સમૂહનું આપણે જળ વિભાજન કરીએ એસિટાલ અથવા તો કીટાલ કોઈનું પણ તો એ જળ વિભાજનથી ફરી પાછો આપણને શું મળી આવે છે તો કે આપણો આલ્ડિહાઇડ અથવા તો કીટોન જે ઓરિજિનલ આપણો હતો તે ફરી પાછો છે તે પ્રાપ્ય થાય છે એટલે કે તે આપણને ફરી પાછો છે તે મળી આવશે કોણ તો કે આલ્ડિહાઇડ અથવા તો આપણો જે કીટોન છે તે આપણને પુનઃ છે તે પ્રાપ્ય થાય છે આ પ્રક્રિયા દ્વારા હવે આપણે ચારથી પછી આપણે પાંચમી પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે એમની અંદર હું લઉં છું કેન્દ્રનુરાગી પ્રક્રિયાની અંદર છે એમોનિયા જે નંબર આવ્યો હતો આપણે પાંચમો નંબર છે તો પાંચ એમાં યોક્સિન અને વિલોપન બંને જોડે જોવા મળે છે ટૂંકમાં આ પ્રક્રિયા એવી છે કે જેની અંદર યોક્સિન પ્રક્રિયા પણ થાય છે સાથે સાથે એમાંથી વિલોપન પ્રક્રિયા પણ શક્ય બને છે તો એમોનિયા અને તેના જે આપણને વ્યુત્પન્નો મળે છે તે વ્યુત્પન્નોની પ્રક્રિયા આપણે જોવાના છે એમોનિયા અને તેના જે વ્યુત્પન્નો બને છે એની પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ છીએ તો એમોનિયા એટલે એનએચ એક્ચ્યુઅલી પ્રક્રિયા આવી થાય છે તો એનએચ થ્રી એટલે એમાં બે ભાગ છે એનએચ ટુ માઇનસ H+ તો પહેલા તબક્કામાં અહીં ઓક્સિલ પ્રક્રિયામાં NH2- કાર્બોનાઇલ ઉપર O- ઉપર H+ જોડાશે અને ટૂંકમાં આ જે O છે તે એની H+ જોડે એટેક કરશે એટલે આપણને એક મધ્યવર્તી સંયોજન આવવું પડશે OH NH હવે એમાંથી પાણીનો અણુ દૂર થશે ઇન્ટરનલી અહીંયાથી પાણીનો અણુ દૂર થશે કે અહીંયા આપણો આ નાઇટ્રોજન સાથેનો હાઇડ્રોજન છે તે પ્રોટોન સ્વરૂપે છે એટલે તે દૂર થશે એટલે હવે અહીંયા છે તે માઇનસ એચ ટુ ઓ થ્રી આ વિલોપન પ્રક્રિયા એટલે એમાંથી આપણને શું મળ્યું ડબલ બોન્ડ એનએચ ડબલ બોન્ડ એનએચ આ આપણે એમોનિયા લીધો એમોનિયાની જગ્યા ઉપર જો એના વ્યુત્પન્ન કોઈ પણ લઈ લો એટલે કે સી ડબલ બોન્ડ ઓ પ્લસ આ વ્યુત્પન્ન એટલે એક હાઇડ્રોજન છે એનું વિસ્થાપન ધારો કે ઝેડ વડે થયું તો આ આપણો એક ભાગ થઈ ગયો ઝેડ એનએચ બીજો ભાગ આપણો એચ પ્લસ વાળો ભાગ તો આ એન માઇનસ એન ઉપર માઇનસ એચ પ્લસ આ ભાગ આપણો જે છે તે અહીંયા એટેક કરશે ઓ માઇનસ એનું છે તે આ એચ પ્લસ જે છે તે એચ પ્લસ સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી આપણને શું બનશે સી ઓ એચ એન એચ ટુ હતું એને બદલે આપણે છે ત્યાર પછી આપણે બીજા તબક્કામાં આમાંથી શું થશે તો કે અહીંયાથી પાણીનો અણુ દૂર થાય આપણને વિભજ
બની છે n h z બની છે બરાબર છે n h z બની છે આ z તરીકે આપણો એમોનિયા હોય તો h હોય અધરવાઇઝ OH હોય અધરવાઇઝ આપણો NH2 NH2 હોય અધરવાઇઝ આપણો ફિનાઇલ હાઇડ્રોજન આ બધા અલગ અલગ હોય છે અને એ મુજબ આપણને જુદી જુદી એમાંથી છે તે શું મળતી હોય છે તો કે નિપજ મળતી હોય છે એટલે અહીંયા બે બે તબક્કાઓ છે પહેલો તબક્કો છે તે કેન્દ્રનો લગી ઓક્સિજન પ્રક્રિયા પણ બીજા તબક્કાની અંદર જે છે તે આપણે કહી દે તો કે વિલોપન પ્રક્રિયા અત્યાર સુધી આપણે જે પણ જોઈ હતી તેની અંદર માત્ર ને માત્ર કેન્દ્રનું રાગી યોગશીલ પ્રક્રિયાઓ જ આપણે જોઈ આપણે તે તબક્કામાં થાય પહેલામાં જે થતું હતું તે પણ અહીંયા જે પછીનો યોગશીલ પ્રક્રિયા થઈ ગયા બાદ એમની અંદર યોગશીલ પ્રક્રિયા થઈ ગયા બાદ પછી કઈ થાય છે તો કે એની અંદર છે તે વિલોપન પ્રક્રિયા થાય છે અને એ વિલોપન પ્રક્રિયામાં શું થાય છે તો કે એમાં પાણીનો અણુ છે તે દૂર થાય છે તો આ એમોનિયા આપણે લઈએ અને એના જુદા જુદા વ્યુત્પન્ન લઈએ તો એ પ્રક્રિયાનું નામ શું છે અને એમાંથી જે આપણને નિપજ મળે છે તે નિપજનું નામ શું છે તેનું અહીંયા આપણે 1 બાય 1 છે તે અભ્યાસ કરવાનો છે તો એ આપણે 1 બાય 1 એનો અભ્યાસ કરીએ પહેલા શું છે કે કાર્બોનાઇલ જોડ એમોનિયા જ લઈ લઈએ આપણો પ્રક્રિયક છે તે એમોનિયા અહીંયા હું ડાયરેક્ટ નિપ જ લખું છું બે સ્ટેપમાં દર્શાવતો નથી કેમ કે એની જરૂરિયાત નથી એટલી તો દરેકમાંથી માત્ર પાણીનો અણુ દૂર થઈ જાય એટલે C ડબલ બોન્ડ NH અહીંયા પાણીનો અહીંયા H2O તો અહીંયા જે આપણને આ સંયોજન મળે છે ફાઇનલ તે સંયોજનને આપણે કહીએ છીએ ઇમાઇન અગર આપણે આવી ગયું છે સ્ટીફન પ્રક્રિયાની અંદર આલ્ડિહાઇડની નાઇટ્રાઇલમાંથી બનાવટ કરીએ તો પહેલા આપણને ઇમાઇન મળે છે પછી ઇમાઇનના જળ વિભાજનથી આપણને આલ્ડિહાઇડ મળતો હતો તો આ જે સંયોજન એમોનિયાની કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી જે આપણને નિપજ મળે છે તે આપણે ઇમાઇન છે ત્યારબાદ એની પ્રક્રિયા ધારો કે કોઈ પણ પ્રાથમિક રીતે કૃત્રિમ એમાઇન જોડે તો આર એનએચ2 એટલે કે એ આપણું એમાઇન સંયોજન છે દ્વિતીય તૃતીય નહીં આપે માત્ર પ્રાથમિક એમાઇન જ આપશે આ પ્રક્રિયા છે તો એમાઇન જોડે પ્રક્રિયા થાય તો એમાંથી આપણને તો આને આપણે ખાલી એનએચ હતું એટલે ઇમાઇન આપણે કહેતા હતા પણ એ એનએચ નો હાઇડ્રોજન છે આપણો તે આલ્કાઇલ સમૂહથી વિસ્થાપિત થઈ ગયો એટલે વિસ્થાપિત એમાઇન અને એના કરતા પણ એનું જાણીતું નામ છે તે એટલે કે સ્ટીફ બેઝ ખાસ કરીને એરોમેટિક સંયોજનો છે એની અંદર જે આ પ્રકારની રચના જોવા મળે છે તે રચનાને આપણે સ્ટીફ બેઝ તરીકે છે તે ઓળખીએ છીએ આલ્ડિહાઇડ અને આલ્ડિહાઇડ અને મોટા ભાગે આપણે આલ્ડિહાઇડ લઈએ છીએ અને બીજું સામે લઈએ છીએ તે એમાઇન લઈએ છીએ તો એમાંથી જે રચના મળે તેને આપણે સ્કિપ બેઝ તરીકે પણ ઓળખીએ છીએ ત્યાર પછી આપણે થર્ડ પ્રક્રિયા જોવાની છે તે NH2 NH2 તો આ જે NH2 NH2 કહેવાય તેને કહીએ છીએ આપણે હાઇડ્રેજન બરાબર તેને આપણે શું કહીએ છીએ તો કે અહીંયા જે NH2 NH2 છે તે NH2 NH2 ને આપણે કહીએ છીએ હાઇડ્રેજન અને આ હાઇડ્રેજન માંથી જે આપણે નિપજ મળે છે N NH2 તે નિપજ જે મળે તેને કહેવાય હાઇડ્રેજન
બરોબર તેને આપણે શું કહે છે હાઇડ્રોજન છે તેને આપણે શું કહે છે અહીંયા એક્ચ્યુઅલી આવો બોલ છે આજે હાઇડ્રોજન NH2 એટલે હાઇડ્રોજન એ સંયોજનનું નામ છે પણ એની કાર્બોનિક સાથેની યોગશીલ વિલોપન પ્રક્રિયા થયા બાદ જે આપણને નિયમજ મળી છે ડબલ બોન્ડ NNH2 તે હાઇડ્રોજન ને આપણે શું કહે છે તો કે એમાંથી નિયમજ મળે છે એટલે આપણે કહીએ છીએ હાઇડ્રોજન બરોબર એને આપણે શું કહીએ છીએ તો કે હાઇડ્રોજન ત્યાર પછી ચોથી પ્રક્રિયાની અંદર જો વાત કરીએ એની જગ્યા ઉપર ફિનાઇલ બેન્ઝીન રિંગ છે તો તો આપણે ફિનાઇલ શબ્દ યુઝ કરી દઈએ છીએ આનું નામ છે તે ફિનાઇલ હાઇડ્રોજન अब फिनाइल हाइड्रोजन साथे जो ये प्रक्रिया करिए तो आ NH आपको एज इट इज रहेशे અહીંયા તો બને NH2 સમાન છે એટલે ત્યાં પ્રશ્ન નથી પણ અહીંયા NH2 છે એટલે C ડબલ બોન્ડ N આ જે બન્યું તેને આપણે કહીએ છીએ ફિનાઇલ હાઇડ્રોજન બરોબર ફિનાઇલ હાઇડ્રોજન માંથી આજે આપણને મળ્યું છે તેને આપણે શું કહીએ છીએ તો કે એમને કહીએ છીએ આપણે ફિનાઇલ હાઇડ્રોજન બરોબર એને આપણે કહીએ છીએ ફિનાઇલ હાઇડ્રોજન ત્યાર પછી એના કરતા ખૂબ જ જાણીતું છે તે એટલે 2,4-DNA 2,4-dihydrophenyl હાઇડ્રોજન એટલે આપણો લેવાનો છે આ જ પણ આમના ઉપર છે તે વિસ્થાપન આવ્યું છે નાઇટ્રોસન આપણો હાઇડ્રોજન જ છે પહેલા ઉપર 2 ઉપર NO2 1 2 3 4 અને એક છે તે આપણો અહીંયા નાઇટ્રોજન છે એટલે આને આપણે કહીશું 2 4 ડાઈ નાઇટ્રો 9 હાઇડ્રોજન જેને આપણે 2,4-DNA એને આપણે શું કહીએ છીએ તો કે ટૂંકમાં આપણે કહીએ છીએ 2,4-DNA 2,4-dihydrophenyl હાઇડ્રોજન જેને આપણે ટૂંકમાં કહીએ છીએ આવો એરો ના હોય જગ્યાના અભાવને લીધે આવો મેં અહીંયા દર્શાવ્યો છે તો જ્યારે 2,4-dinitrophenyl હાઇડ્રોજન જે છે તે માંથી એ કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરે તો એમાંથી આપણને મળે છે N NO2 NO2 અને આપણે કહીશું 2,4-dinitrophenyl હાઇડ્રોજન છે તેમાંથી આપણને શું મળે 2,4-dinitrophenyl હાઇડ્રોજન જે છે તે 2,4-dinitrophenyl હાઇડ્રોજન છે તે અહીંયા છે તે આપણને મળી આવશે તો આ રીતનું આપણે બંને કિસ્સાની અંદર ફિનાઇલ હાઇડ્રોજન પણ મળે છે અને હાઇડ્રોજન પણ મહત્વની વસ્તુ આ છે આ જે 2,4-DNA જે છે તેનો પ્રયોગશાળાની અંદર ખાસ કરીને જે આપણે આલ્ડિહાઇડ કે કીટોન સંયોજનોની પરખ માટે ઉપયોગ કરીએ છીએ જો તમારે આપેલું કાર્બનિક સંયોજન જે છે તે આલ્ડિહાઇડ અથવા તો કીટોન હશે મીન્સ જે આપણો કાર્બોનિલ સમૂહ છે તે કાર્બોનિલ સમૂહની પરખ માટે જો તમે એની અંદર 2,4-DNA આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જો ઉમેરો પદાર્થની અંદર તો એમાંથી તમને લાલ રંગના નારંગી રંગના અથવા તો પીળા રંગના આવા કોઈ અવક્ષેપ આવે એ અલગ અલગ રંગ જનરલી દર્શાવતું હોય છે લાલ છે પીળા છે કે નારંગી આવા કોઈ રંગના જો અવક્ષેપ આવે દ્રાવણની અંદર તો તમારો આ આલ્ડિહાઇડ અથવા તો કીટોન સમૂહ હાજર છે અને જે અવક્ષેપ આપણને મળે છે તે અવક્ષેપ કોના મળે છે તો કે તે અવક્ષેપ આપણને 2,4-dinitrophenyl હાઇડ્રોજન આપણો જે છે
તે ફિનાઇલ હાઇડ્રેટ 2,4 ડાયહાઇડ્રો ફિનાઇલ હાઇડ્રેટ ઝોન જે છે તેના ઉપક્ષેપ જે છે તેના ઉપક્ષેપ છે તે આપણને મળી આવે છે એટલે આવી ગયું એ ઉપક્ષેપ આપણને આમના છે તે મળે છે તો આ રીતનું આપણે આની અંદર જે છે તેમાં ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ લઈને ક્રિયા જે આપણી પાસે પહોંચ્યું છે એટલે છઠ્ઠા પહેલામાં આપણે જઈએ છીએ કે જ્યારે કાર્બોનાઇલ સંયોજન છે તે કાર્બોનાઇલ સંયોજનની આપણે જ્યારે પ્રક્રિયા કરીએ અને એ પ્રક્રિયા કોને જોઈએ તો કે સેમી કાર્બે જાય બરાબર છે સેમી કાર્બે જે બીજું કંઈ નથી NH2 એક NH2 યુરિયા આવું જે છે ખરેખર જો તમે આટલું જોવા જાવ તો યુરિયા છે આ યુરિયાના એક નાઇટ્રોજનનું વિસ્થાપન જો તમે MIT કરી લો NH2 બરાબર છે આટલું તમને જાણો છો કે યુરિયા છે એમાં એક NH2 ઉમેરી દીધો છે એને આપણે કહીએ છીએ સેમી ફિનાઇલ હાઇડ્રેટ જોન મળશે 2,4 DNP લઈએ તો એમાંથી 2,4 ડાયહાઇડ્રો
ફિનાઇલ હાઇડ્રેજોન મળે છે સેમી કાર્બેજાઇડ લઈએ તો એમાંથી સેમી કાર્બેજોન મળશે અને જો ઓક્સાઇન મીન્સ હાઇડ્રોક્સિલ અમાઇન લઈએ આપણે પ્રક્રિયક તરીકે તો હાઇડ્રોક્સિલ અમાઇન માંથી આપણને શું મળે છે તો કે ઓક્સાઇન આ બધા જ એવા પ્રક્રિયકો છે આપણા કે જે કાર્બોનિલ સાથે યોક્સિલ પછી વિલોપન પ્રક્રિયા છે તે આપે છે તો અહીંયા આપણે આ કેન્દ્રનો રહી યોક્સિલ પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ કરીશું ત્યારબાદ હવે આપણે જે આપણા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે તેમની રિડક્શન પ્રક્રિયા જે છે તે રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ છે અહીંયા કરવા જરૂરી છે અને રિડક્શન બાદ આપણે એની જે ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે તે ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે પણ તે પહેલા આપણે અહીંયા સૌપ્રથમ છે તેની જે રિડક્શન પ્રક્રિયાઓ છે તે રિડક્શન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાની છે એક રિડક્શન પ્રક્રિયાઓ આપણી એવી છે કે જેમાંથી આપણે માત્ર શું મળે તો કે આલ્ડિહાઇડ અથવા તો કીટોન છે તેના રિડક્શનથી આપણને આલ્કોહોલ મળતું હોય તેવી પ્રક્રિયા અને એના માટે આપણે આગળ ઓલરેડી ભણી જ ગયા છે આલ્કોહોલની બનાવટની અંદર આલ્કોહોલ સંયોજનોની બનાવટમાં આપણે આ વસ્તુ જોઈ હતી કે ભાઈ ધારો કે હું આલ્ડિહાઇડ લઉં છું એનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે પણ થઈ શકે સોડિયમ મોનોહાઇડ્રેટ વડે પણ થઈ શકે અથવા આપણે કેટાલિટિક હાઇડ્રોજન છે તેનો હાઇડ્રોજન પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલ કોઈ પણ એક લઈએ તેનું કેટાલિટિક હાઇડ્રોજનેશન કરીએ તો એમાંથી આપણને છે તે હંમેશા આલ્કોહોલમાંથી આપણને શું મળે તો કે એવી જ રીતનું આપણે જો કીટોન લઈએ તો કીટોનની શેર આપણે આ રીતનું છે તેની પ્રક્રિયા કોઈ પણ એક શોધે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લઈએ સોડિયમ બોરોહાઇડ્રેટ લઈએ અથવા તો આપણે એનું પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલની જ્યારે આપણે કેટાલિટિક એટલે કે ઉદીપકીય હાઇડ્રોજનીકરણ કરીએ તો આ કોઈ પણ ત્રણમાંથી એક પ્રક્રિયા આપણે તો ડાયબોરેનનો પણ યુઝ થાય છે ઘણી વખત છે તે પણ આવા ટૂંકમાં કોઈ પણ રિડક્શન કરતા છે તેનો યુઝ કરી અને આપણે જો આપણો કીટોન હશે તો કીટોનમાંથી આપણને છે તે રિડક્શન થયા બાદ જે આપણને નિપજ મળે છે તે નિપજ તરીકે શું મળે છે તો કે દ્વિતીય આલ્કોહોલ મળે છે તો આ રીતનું આપણે આ એનું આંશિક રિડક્શન આપણે કર્યું છે બરાબર છે આ બંને એક જ તબક્કા છે પ્રાઇમર એ રિએક્શન ને બી રિએક્શન છે અહીંયા આપણે આલ્કોહોલમાં એનું રિડક્શન એજન્ટ છે એટલે અહીંયા આપણે કાર્બોનાઇલ માંથી એનું રિડક્શન માત્ર આપણે આલ્કોહોલ સુધી જ કરી શકીએ છીએ પણ યોગ્ય બીજા કોઈ પ્રક્રિયાઓ જે છે તે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આજે આપણા આલ્ડિહાઇડ અથવા તો કીટોન સંયોજનો છે તે આલ્ડિહાઇડ અથવા તો કીટોન સંયોજનો સંપૂર્ણ આપણે રિડક્શન કેમાં કરી શકીએ હાઇડ્રોકાર્બનમાં કરી શકીએ એના માટેની બે પદ્ધતિઓ છે તે આપણે જોઈશું બીજું આપણે જોયું કે
એનો કેમ આવે તો કે આલ્કોહોલ માં નહીં પણ ડાયરેક્ટ આપણે એનો હાઇડ્રોકાર્બન જે છે આપણે તે હાઇડ્રોકાર્બન માં એમનો રિડક્શન છે તે કરવું છે તો હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બોનાઇલ સમૂહ સી ડબલ બોન્ડ હોય છે એનું રૂપાંતરણ છે તે આપણે CH2 સમૂહની અંદર જે છે તે CH2 સમૂહની અંદર છે તે કરવાનું છે તો કઈ રીતનું કરી શકે તો એના માટે બે પદ્ધતિ છે પહેલી હું લઉં છું ક્લેમેન્સન રિડક્શન બંને પદ્ધતિમાં આપણે એક જ વસ્તુ કરીએ છીએ કે કાર્બોનાઇલ એટલે કે આની અંદર બંને છે C ડબલ બોન્ડ O છે તેમાંથી આપણે CH2 માં રૂપાંતરણ કરીએ છીએ બરાબર C ડબલ બોન્ડ O છે તેનું રૂપાંતરણ આપણે કેમાં કરીએ છીએ તો કે CH2 માં એટલે કે કીટોનમાંથી આપણે એનું રૂપાંતરણ છે તે હાઇડ્રોકાર્બન આપણો જે છે તે હાઇડ્રોકાર્બન માં કરીએ છીએ તો તે મુજબ આપણે ક્લેમેન્સન રિડક્શન ની અંદર જો વાત કરીએ તો ક્લેમેન્સન રિડક્શન ની અંદર અહીંયા શું થશે તો કે સિમ્પલ કાર્બોનાઇલ એની પ્રક્રિયા આપણે ઝિંક એમાલગમ ZnHg બરાબર છે એની પ્રક્રિયા જ્યારે આપણે ઝિંક એમાલગમ એટલે કે ઝિંક અને મર્ક્યુરી સાથે જ્યારે આપણે કરીએ તો એ પ્રક્રિયા ની અંદર સાથે સાથે આપણે શું લેવાનું છે તો કે એની અંદર છે આપણે HCl છે તો એ પ્રક્રિયાથી આપણે કીટોન માંથી ડાયરેક્ટ આપણો છે તે મિથિલિન સમૂહ એટલે કે હાઇડ્રોકાર્બન મળશે અને પાણીનો અણુ છે તે માંથી છૂટો પડે છે બરાબર છે જે પાણીનો અણુ છે આપણો તે અહીંયા છૂટો પડે છે તો આ જે આપણી પ્રક્રિયા છે તે પણ આપણે એક પ્રકારની કાર્બોનિલ માંથી હાઇડ્રો મિથિલિન સમૂહની અંદર રૂપાંતરણ કર્યું પણ અહીંયા ક્લેમેન્સન રિડક્શન માં આપણે પ્રક્રિયા તરીકે ઝિંક એમાલગમ અને HCl યુઝ કરીએ છીએ બીજી આપણે છે તે એટલે કે વુલ્ફ-ક્રિસ્નર રિડક્શન આ સેમ પદ્ધતિ છે પણ એનું નામ છે કે વુલ્ફ સેમ પદ્ધતિ અલગ છે પ્રક્રિયક અલગ છે પણ પ્રક્રિયક અને નિપજ આપણું જે છે તે સરખું છે એટલે એની અંદર પણ આપણે આ જ કરીશું કે જે આપણો કાર્બોનાઇલ સમૂહ છે તે કાર્બોનાઇલનું રૂપાંતરણ છે તે આપણે હાઇડ્રોકાર્બન એટલે કે CH2 સમૂહની અંદર કરવાનું છે તો તે મુજબ આપણે જોવા જઈએ તો કાર્બોનિલ છે એમાં બે તબક્કામાં પ્રક્રિયા થઈ છે એની સૌપ્રથમ આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા સૌપ્રથમ આપણે એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરશું એટલે એમાંથી આપણને એનો અનુવર્તી છે તે શું મળે છે તો કે હાઇડ્રોજન મળશે અને બીજા તબક્કામાં આ હાઇડ્રોજન ની કેવો એચ અને ઇથિલિન ગ્લાયકોલ KOH અને ઇથિલિન ગ્લાયકોલ ની હાજરીમાં તો ઇથિલિન ગ્લાયકોલ સાથે એની આપણે જો પ્રક્રિયા કરીશું તો એમાંથી આપણને શું મળે છે તો કે H2O જે છે આપણે તે H2O મીન્સ સોરી CH2 જે છે આપણે તે CH2 છે તે મળી આવે છે આ પ્રક્રિયામાં આપણે એને થોડું હીટિંગ પણ આપીને સાથે નાઇટ્રોજન વાયુ છે તો આમ તે અહીંયાથી શું તો આ બંને જે છે બંનેમાં એક જ વસ્તુ પણ તમે એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી શકો છો ક્લેમેન્સન રિડક્શન છે તેમાં આપણે HCl વાપર્યું એટલે તે એનો અર્થ એવો થયો કે એસિડિક માધ્યમમાં આપણે પ્રક્રિયા થઈ અને જે વુલ્ફ-ક્રિસ્નર રિડક્શન છે તે વુલ્ફ-ક્રિસ્નર રિડક્શનમાં આપણે છે તે કેવો એચ યુઝ કર્યું અને કેવો એચ એટલે આપણે શું કર્યું તો કે તે આપણું બેઝિક માધ્યમ થયું તો એ પ્રક્રિયા આપણી જે છે તે પ્રક્રિયા છે તે આપણી બેઝિક માધ્યમ માટે તો આ રીતનું આપણે ઘણી વખત શું થાય તો કે કોઈ આપણો એની અંદર રહેલો સમૂહ જે છે
समूह છે તે સક્રિય હોય છે એટલે કે ઘણા વખત આપણે કોઈ એક કાર્બોનાઇલનું જ્યારે રિડક્શન કરવું હોય તો એની સાથે જે હાજર રહેલો સમૂહ છે તે કેવો હોય તો કે એસિડિક પ્રત્યસંવેદનશીલ હોય છે અને એ ક્રિયાશીલ સમૂહનો આપણે કોઈ ફેરફાર ના કરવો તો એવા સંજોગોમાં આપણે એસિડિક માધ્યમનો ઉપયોગ કરીને રિડક્શન નહીં કરી શકીએ તો એવા સંજોગોમાં આપણે ફરજિયાત છે તે વુલ્ફ-પિસ્ટન રિડક્શન બેઝિક માધ્યમમાં કરવું પડશે ઘણી વખત એવું હોય કે જે બેઝિક કન્ડિશન ની અંદર હાજર રહેલો જે બીજો ક્રિયાશીલ સમૂહ છે તે હાજર રહેલો બીજો ક્રિયાશીલ સમૂહ છે તે બેઝિક માધ્યમ પ્રત્યે સંવેદનશીલ હોય છે તો એ જ્યારે બેઝિક માધ્યમ પ્રત્યે સંવેદનશીલ હોય ત્યારે એમાં શું હોય છે તો કે તે સંજોગોમાં આપણે વુલ્ફ-પિસ્ટન રિડક્શન થી આપણે કાર્બોનાઇલનું રિડક્શન ના કરી શકીએ તેવા સંજોગોમાં આપણે ફરજિયાત પડે છે તે ક્લેમેન્સન રિડક્શન છે તેનો યુઝ કરવો પડશે તો ઇન સો આ રીતનું આપણે પ્રક્રિયા પરિસ્થિતિ મુજબ એનું રિડક્શન જ્યારે આપણે કાર્બોનાઇલમાંથી હાઇડ્રોકાર્બનમાં કરવું હશે ત્યારે આ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ છે તે મેં કીધું તે મુજબ પ્રક્રિયા પરિસ્થિતિને અનુરૂપ છે તે આપણે વાપરી શકીએ છીએ તો આ થઈ એમની કેન્દ્રાનુરાગી ઓક્સિન પ્રક્રિયાઓ અને ત્યારબાદ આપણે એમની જે રિડક્શન પ્રક્રિયાઓ જે છે તે આપણે જોઈએ ત્યારબાદ અમે આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે તે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની જે ઓક્સિડેશન પ્રક્રિયાઓ જે છે તે ઓક્સિડેશન પ્રક્રિયાઓનો અભ્યાસ હવે પછી આપણે છે તે પછીના લેક્ચરની અંદર છે તે કરીશું.